મળિયાહાટીના ખાતે યુવા કિસાન સમિતિ દ્વારા માળિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગેની વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી હતી. મળતી વિગત મુજબ માળિયાહાટીના તાલુકામાં ચાલુ સાલે કમોસમી વરસાદને કારણે મગફળી, સોયાબીન, કપાસ, બાજરી, કઠોળ સહિતના પાકોને પુષ્કળ નુકસાન થતાં માળિયાહાટીના ખાતે યુવા કિસાન લડત સમિતિના નેજા હેઠળ માળિયાહાટીના તાલુકાના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ ફેશન દરવાજા ચોકથી રેલી યોજી હતી, તેમજ સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચી માળિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર માળિયાહાટીના તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને તેમજ પશુધનના ઘાસચારાને 100% નુકસાન થયું હોય, જે અંગે વીમા કંપની દ્વારા તેમજ સરકાર દ્વારા યુદ્ધને ધોરણે તાત્કાલિક અસરથી સર્વે કરી ખેડૂતોને માવઠાના મારથી થયેલા નુકસાન અંગે 100% વળતર ચૂકવવા તેમજ અતિવૃષ્ટિને કારણે ખેડૂતો દેવાના ભાર નીચે દબાઈ ગયેલા છે ત્યારે વિશેષ પેકેજ જાહેર કરી ખેડૂતોને સહાય કરવામાં આવે તે અંગે ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સાથે તાલુકાના ખેડૂતો જોડાયા હતા, તેમજ સરકારની ઢીલી નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. હવે જે આ 72 કલાકનું જે છે એ 72 કલાક અહીંયા સરવાળો બધો ગણી લીધો છે, તો એમાં રાત્રિનો છે એ તો કોઈ બાદ કરતા નથી, તો રાત્રિના કઈ ખેડૂતો ચાગીને અને રાત્રિની એવી કોઈ વ્યવસ્થા નહોતી સરકારની કે આ ખેડૂતો હે એ ઓફિશિયલી કામ કરી શકે. રાત્રિને 6 વાગ્યા પછી તો ઓફિસ બંધ થઈ ગઈ, તો 72 કલાકમાંથી તો 1 કલાકો બાદ થઈ ગઈ છે. બીજું મારે એ કહેવાનું છે કે જે પ્રીમિયમ ભર્યા છે એ સરકાર પાસે ડેટા છે, વરસાદના આંકડા છે એ પણ સરકાર પાસે છે, તો આ ખેડૂતોને ખોટે ખોટા લાઇનમાં ઉભાડી અને માત્ર ને માત્ર હેરાન કરવા પૂરતું છે. બીજું કે પ્રીમિયમ ભર્યું એને તો આ મળવું જોઈએ, પરંતુ જે હાવ ગરીબ ખેડૂત છે જેને પ્રીમિયમની રકમ પણ ભરવા માટે પહોંચ્યા નથી, એના માટે થઈને SDRFની જે યોજના છે સરકારને એને પણ વીમો મળવો જોઈએ, કારણ કે નુકસાની તો જેને પ્રીમિયમ ભર્યું એને પણ થઈ છે, પ્રીમિયમ નથી ભર્યું એને પણ થઈ છે. એટલે SDRFના નિયમ પ્રમાણે આ વળતર જેને પ્રીમિયમ નથી ભર્યું એને પણ મળવું જોઈએ. અને બીજું કે પાક વીમો તો મળવો જોઈએ, ઉપરાંત જે ખેડૂતોનું જે પશુધન છે એ ચારો ફેલ થઈ ગયો છે, કારણ કે માંડવી ફેલ થઈ તો ચારો પેલા ફેલ થઈ ગયો, તો પશુઓને કેમ નિભાવવા અને પશુઓને કાયદેસર નિભાવવાની ગુજરાત સરકારના જે પશુધન છે એને બચાવવાની સરકારની કાનૂની ધોરણે પણ એની ફરજ છે, નૈતિક ફરજ છે અને કાનૂની ફરજ છે. તો મારી ગવર્મેન્ટને એટલી વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોને પ્રીમિયમ ભર્યું એને અને નથી પ્રીમિયમ ભરવા પૂગ્યા એને પણ વીમો તાત્કાલિક અસરથી મળે, અને પશુઓની જે ગણતરી કરી કેટલ કેમ્પો હાલે છે, ગૌશાળાઓ ચાલે છે, એના પશુધનની ગણતરી કરી અને એક એક પશુદીઠ એની પણ યોગ્ય આખા વર્ષની સહાય આપવી જોઈએ, આવું મારું નમ્ર વિનંતી છે. અને હું આશા રાખું છું સરકાર પાસે કે સંવેદનશીલ સરકાર છે એ યોગ્ય અને 100% સાચી માગણી હોય એને અનુસરીને તાત્કાલિક અસરથી આ બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવશે એવી ખાતરી સાથે. જય ભારત. સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેમાં ખરેખર ગુજરાતની અંદર માળિયા તાલુકો સંપૂર્ણ પ્રમાણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, સાથે સાથે ખેડૂતોના ઘાસચારો પણ સંપૂર્ણ પ્રમાણે નિષ્ફળ ગયો છે. ત્યારે જે આ સરકાર જે ટૂંક સમયની અંદર જે જાહેરાત કરવામાં આવી છે, ખરેખર આ જાહેરાત એક વખોડી કાઢી નાખવા જેવી આ જાહેરાતો છે, કારણ કે જે ઓનલાઈન ફોન ઉપર નોંધણી કરાવવાની છે તે નોંધણીમાં એક પણ ફોન લાગતો નથી, સાથે સાથે જે નોંધણી કરાવી અને ખેડૂતોને ફોર્મ ભરવાના છે તો ત્યાં અત્યારે ખેડૂતો કોઈ પણ હિસાબે ફોર્મ ભરી શકે એવી કન્ડિશન છે નહીં, કારણ કે બેંકોની અંદર જાઓ તો ખેડૂતો લાઇનમાં છે, ઝેરોક્ષ ઓફિસની અંદર જાઓ તો ખેડૂતો લાઇનમાં છે. આજે દરેક ક્ષેત્રે ખેડૂતોને હેરાન કરવાની વાત છે ને માત્ર ગુમરાહ કરવાની વાત છે. જો સરકાર ખેડૂતોના હિતની વાત કરવા માંગતી હોય, જો આ સરકાર ખેડૂતોના સદનશીલ હોય તો હું આપ સાહેબને માધ્યમથી ગુજરાત સરકારને એવી નમ્ર વિનંતી કરું છું કે આ બધી સિસ્ટમ તમારી એક સાઈડ કરી અને ખેડૂતોને તાલુકા દીઠ પેકેજની જાહેરાત કરવી જોઈએ. જો આવી જાહેરાત તાત્કાલિક ખેડૂતોને નહીં મળે તો આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને મારો ગુજરાતનો ખેડૂત, મારા તાલુકાનો ખેડૂત ગામડે ગામડેથી જાગશે અને ઉગ્ર અને આક્રમક સાથે અમે આંદોલન કરશું. આ પહેલા ગુજરાત સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી માગણી તાત્કાલિક સંપૂર્ણપણે સમયથી અમારી માગણી છે કે આજે માળિયા તાલુકાની અંદર 100% નુકસાન છે, બરાબર, એમાં જે ખેડૂતોએ વીમો ભર્યો છે એ ખેડૂતો વીમાના જે ફોર્મ ભરે છે તેને વીમા કંપની માત્ર ને માત્ર ઉલ્લુ બનાવે છે, નહીં તો એને કોઈ પણ એની સુવિધાઓ મળતી નથી. એટલે તાત્કાલિક વીમો હોય કે સહાય હોય એ ખેડૂતોને તાત્કાલિક સહાય મળી જવી જોઈએ. અને બીજી માગણી અમારી એવી છે કે આ સરકાર સિસ્ટમ બંધ કરી દે, અમારા તાલુકાને ડાયરેક્ટ એક જ જાહેર કરે કે ખેડૂતોને 100% જે નિષ્ફળ ગયો છે પાક અને ઘાસચારો, તો ખેડૂતોને એ પ્રમાણે પેકેજ આપી દેવું જોઈએ.
રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.